નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ચાર પદાર્થો ધાતુ અને અધાતુનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો તમે ઘણા બધા પદાર્થો જેવા કે લોખંડ એલ્યુમિનિયમ તાંબુ વગેરેથી તમે પરિચિત હશો જ બધી ધાતુઓ તમે ક્યાંક ને ક્યાંક તમારી આસપાસ તમે જોઈ જ હશે કેટલાક પદાર્થો કુષ્ટક ચાર પોઈન્ટ એકમાં આપેલા છે જેવા કે લોખંડ કોલસો સલ્ફર એલ્યુમિનિયમ અને તાંબુ આ પદાર્થો દેખાવમાં ચમકદાર અથવા તો ઝાંખા છે અને તેમનું સખત પણ તેઓ બહુ સખત છે અથવા તો બહુ સખત નથી તે આપણે જોવાનું છે જેમ કે લોખંડ તેનો દેખાવ ચમકદાર છે અને તેનું સખતપણું બહુ સખત છે કોલસાની વાત કરીએ તો કોલસો દેખાવમાં ઝાંખો છે અને તે બહુ સખત નથી સલ્ફર દેખાવમાં ઝાંખો છે અને તે બહુ સખત નથી એલ્યુમિનિયમ તેનો દેખાવ ચમકદાર છે અને તે બહુ સખત છે તાંબુ તે ચમકદાર છે અને તે બહુ સખત છે શું તમે એવા પદાર્થોના નામ આપી શકો જે ધાતુ હોય અગાઉના કોષ્ટકમાં આપણે જે પદાર્થો જોયા તેમાંથી કયા ધાતુ છે તેના નામ તાંબુ લોખંડ અને એલ્યુમિનિયમ આ ત્રણ જે છે એ ધાતુ છે અને તે સિવાયના કોષ્ટક ચાર પોઈન્ટ એકના પદાર્થો અધાતુઓ છે તે છે સલ્ફર અને કોલસો ધાતુઓ ધાતુઓને તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે અધાતુઓથી જુદા પાડી શકાય છે યાદ રાખો કે ચડકાટ તથા સખતપણું એ ભૌતિક ગુણધર્મો છે અહીં જે દર્શાવેલી છે તે ધાતુઓ છે અને આ બાજુ જે છે એ અધાતુઓ છે આ ધાતુઓને અધાતુથી અલગ પાડવા માટે તેના મુખ્ય બે જે ભૌતિક ગુણધર્મો છે જેમ કે ચડકાટ અને સખતપણું આ બે ગુણધર્મોના આધારે આપણે ધાતુઓ અને અધાતુઓને એકબીજાથી અલગ પાડી શકીએ છીએ હવે પ્રશ્ન એ થાય કે ધાતુઓ ચડકાટ કેમ ધરાવે છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ધાતુની સપાટી પર મુક્ત ઇલેક્ટ્રોનની હાજરીને લીધે ધાતુઓ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે અને તેજસ્વી દેખાય છે જ્યારે ધાતુની સપાટી પર પ્રકાશ પડે છે ત્યારે એ પ્રકાશ ઇલેક્ટ્રોન દ્વારા શોષાય છે અને તરત જ ઉત્તેજિત થઈને ઇલેક્ટ્રોન તે પ્રકાશને પાછો ફેંકે છે જેના કારણે આપણને ધાતુઓ ચડકાટ ધરાવતી દેખાય છે અધાતુઓના કિસ્સામાં આ બનતું નથી જેના કારણે અધાતુઓ ચડકાટ ધરાવતી નથી ધાતુઓમાં અણુની આસપાસ આ પ્રકારે ઇલેક્ટ્રોન મુક્ત રીતે હરીફરી શકે તેવા હોય છે અને આ ઇલેક્ટ્રોન પ્રકાશને શોષે છે અને તે શોષેલા પ્રકાશથી ઉત્તેજિત થઈને તેને પાછો ફેંકવાના કારણે તે પ્રકાશ આપણની આંખમાં આવે છે અને આપણને તે ધાતુ ચડકાટ ધરાવતી હોય તેવું લાગે છે શું તમે ક્યારે લુહારને લોખંડના ટુકડાને કાપતો જોયો છે અથવા લોખંડના સાધનો જેવા કે પાવડો કુહાડી જોયા છે અવશ્ય જોયા જ હશે તમે શું આ સાધનોને ટીપવાથી તેનો આકાર બદલાય છે શું તમે માનો છો કે લાકડાના ટુકડાને ટીપતા તેમાં પણ આવો જ ફેરફાર થાય છે ચાલો જોઈએ પ્રવૃત્તિ ચાર પોઈન્ટ એક લોખંડની એક નાની ખીલી કોલસાનો ટુકડો એલ્યુમિનિયમના જાડા વાયરો અને પેન્સિલની અણી લોખંડની ખીલીને હથોડીથી ટીપો ધ્યાન રાખો કે તમને વાગી ન જાય જોરથી ટીપવાની કોશિશ કરો એલ્યુમિનિયમના વાયરને જોરથી ટીપો આ જ રીતે કોલસાના ટુકડાને અને પેન્સિલને પણ ટીપો હવે આપણા અવલોકન આપણે કોષ્ટક ચાર પોઈન્ટ બે માં લખવાના છે લોખંડની ખીલીને ટીપતા તેના આકારમાં શું ફેરફાર થાય છે તે આપણે લખવાનું છે લોખંડની ખીલીને ટીપતા તે સપાટ થાય છે કોલસાના ટુકડાને ટીપતા તે ટુકડાઓમાં તૂટી જાય છે એલ્યુમિનિયમના વાયરને ટીપતા તે સપાટ થાય છે પેન્સિલની અણીને ટીપતા તે ટુકડાઓમાં તૂટી જાય છે તમે જોયું હશે કે લોખંડની ખીલી અને એલ્યુમિનિયમના વાયરને ટીપવાથી તેનો આકાર બદલાઈ જાય છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગમાં લોખંડની ખીલીને ટીપવાથી તે તેનો આકાર ગોળમાંથી હવે થોડો સપાટ થઈ ગયેલો જણાય છે અહીં પણ તમે જોઈ શકો છો કે ખીલી સપાટ થયેલી જણાય છે જો તેને સખત ટીપવામાં આવે તો તે સપાટ થઈ પતરામાં રૂપાંતરણ પામે છે તમે અહીંયા જોઈ શકો છો કે આ લોખંડનું પતરું છે લોખંડની વસ્તુને સતત ટીપવામાં આવે છે અને એ ટીપવાના કારણે તે વસ્તુ પાતળા પતરામાં રૂપાંતરણ પામે છે તમે મીઠાઈને આકર્ષક બનાવવા વપરાતા વરખ એટલે કે ફોઇલથી તો પરિચિત હશો જ તમે ખાદ્ય પદાર્થોને પેક કરવા માટે વપરાતી એલ્યુમિનિયમની ફોઇલથી પણ પરિચિત હશો જ જે ગુણધર્મોને લીધે ધાતુને ટીપીને પાતળા બનાવી શકાય છે તેને ટીપાઉપણું એટલે કે મેલિએબિલિટી કહે છે આ ધાતુનો લાક્ષણિક ગુણધર્મ છે જેમ કે અહીંયા સોનાના ટુકડાને ટીપીને તેમાંથી સરસ મજાનો ગોળ સિક્કો બનાવવામાં આવે છે તમે નોંધ્યું હશે કે કોલસો અને પેન્સિલની અણી આ ગુણધર્મ ધરાવતા નથી શું આપણે તેને ધાતુ કહીશું જરા વિચારો અગાઉ જે ધાતુ આપણે જોઈ તેને ટીપવાથી તેનું આકારમાં પરિવર્તિત થતું હતું અને તે ચડકાટ પણ ધરાવતી હતી શું આપણે કોલસાને અને પેન્સિલની અણીને ટીપીશું તો તેના આકારમાં પરિવર્તન થશે કે તે ભાગીને ભૂકો થઈ જશે ચોક્કસ તે ભાગીને ભૂકો જ થઈ જશે આથી જ તેને આપણે ધાતુ નહીં કહીએ તે અધાતુ છે ધાતુના જે ગુણધર્મને લીધે તેને ખેંચીને તાર બનાવી શકાય છે તે તેનું તણાવપણું કે તન્યતા કહે છે ધાતુનો એક વિશેષ ગુણધર્મ છે તણાવપણું કે તન્યતા આ ગુણધર્મના કારણે જ ધાતુને ખેંચીને તેમાંથી પાતળો તાર બનાવી શકાય છે હવે પ્રશ્ન થાય કે ધાતુઓ શા માટે ટીપાઓપણાનો ગુણધર્મ ધરાવે છે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ધાતુ છે તેમાં લાલ રંગના જે આ બબલ છે એ ધન અણુઓ છે અને આ ભૂરા રંગના બબલ છે તે ઋણ ઇલેક્ટ્રોન છે જ્યારે ધાતુને ટીપીને પતરું બનાવવામાં આવે છે અથવા તાર બનાવવામાં આવે છે ત્યારે ધન આયનો એકબીજાથી દૂર સરકે છે તેમના સ્તરો એકબીજાથી દૂર ખસે છે સાથે સાથે આ મુક્ત ઇલેક્ટ્રોન પણ ખસે છે જેથી તેઓ હજી પણ ધન આયનની આસપાસ આ રીતે ગોઠવાયેલા હોય છે જેથી તેમની વચ્ચે આકર્ષણ બની રહે છે જેના કારણે ધાતુઓ ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે ધાતુઓને ટીપવા છતાં તે તૂટી જતી નથી શું તમે ધાતુના ગરમ તવાને પ્લાસ્ટિક કે લાકડાના હેન્ડલ વિના દાજ્યા વગર પકડી શકો કદાચ નહીં શા માટે બીજા થોડાક અનુભવોની યાદી તૈયાર કરો જેમાં લાકડાના કે પ્લાસ્ટિકના હેન્ડલના લીધે તમારી જાતને ગરમ વસ્તુઓથી બચાવી શક્યા હોય આ અનુભવને આધારે તમે લાકડા અને પ્લાસ્ટિકના ઉષ્માના વહન માટે શું કહી શકશો તમે ઇલેક્ટ્રિશિયનને સ્ક્રૂ ડ્રાઈવર વાપરતા જોયો હશે તેને કેવા પ્રકારનું હેન્ડલ હોય છે અને શા માટે ચાલો શોધી કાઢીએ યાદ કરો કે વીજ પરિપથ બનાવીને જે તે વસ્તુમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે કે નહીં તેની ચકાસણી કઈ રીતે કરતા હતા તો આ વિદ્યુત પરિપથ છે તેના ઋણછેડા અને ધનછેડાની વચ્ચે આપણે જે વસ્તુની વીજ વાહકતા તપાસી હોય તે વસ્તુને મૂકતા જો બલ્બ પ્રકાશિત થાય તો તેનો મતલબ એ કે એ વસ્તુ વિદ્યુતની શું વાહક છે અને બલ્બ પ્રકાશિત ન થાય તો તેનો મતલબ એ કે તે વસ્તુ વિદ્યુતની અવાહક છે ધોરણ છ માં તમે આ પ્રવૃત્તિ ઘણા પદાર્થો લઈને કરી હતી હવે તે પ્રવૃત્તિને કોષ્ટક ચાર પોઈન્ટ પદાર્થો લઈને ફરીથી કરો આ પદાર્થોને સુવાહક તથા અવાહકના જૂથમાં ગોઠવો સૌ પ્રથમ આપણે લોખંડનો સળિયો લઈએ અથવા તો ખીલી લઈએ અહીંયા લોખંડની ખીલી મૂકતા બલ્બ પ્રકાશિત થાય છે આથી લોખંડનો લોખંડની ખીલી તે વિદ્યુતની સુવાહક છે હવે સલ્ફર લેતા બલ્બ પ્રકાશિત થતો નથી એનો મતલબ એ થયો કે સલ્ફર વિદ્યુતનું અવાહક છે કોલસાનો ટુકડો લેતા પણ બલ્બ પ્રકાશિત થતો નથી જેથી કોલસાનો સળિયો વિદ્યુતનું અવાહક છે તાંબાનો સળિયો તાંબાનો સળિયો લેતા બલ્બ પ્રકાશિત થાય છે તેનો મતલબ એ કે તાંબાનો સળિયો વિદ્યુતનો શું વાહક છે તમે એલ્યુમિનિયમ તથા તાંબાના વાયરનો ઉપયોગ ક્યાં કરો છો શું તમે ક્યારેય કોલસાના વાયર જોયા છે ચોક્કસપણે નહીં જ જોયા હોય અહીંયા તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમ અને તાંબાના વિવિધ જગાએ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તે બતાવેલા છે એલ્યુમિનિયમ અને તાંબાનો ઉપયોગ વિવિધ પ્રકારના વાયરો બનાવવા માટે તેમજ વિદ્યુતનું વહન કરતા થાંભલાઓ પર તાર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે પરંતુ આપણે ક્યારેય કોલસાના વાયર નહીં જોયા હોય તેનું કારણ શું હશે તેનું એ જ કારણ છે કે કોલસો એ વિદ્યુતનો સુવાહક નથી એટલે કે તે વિદ્યુતનો અવાહક છે ધાતુ વિદ્યુતની સુવાહક શા માટે હોય છે તો તેનો જવાબ એ છે કે ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરે છે આ ધાતુ છે અને તેની આસપાસ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરી શકે તેવા હોય છે જો ઇલેક્ટ્રિક પ્રવાહનો સ્ત્રોત લાગુ કરવામાં આવે તો એક છેડેથી જ્યારે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે છે તો આ મુક્ત ઇલેક્ટ્રોન તરત જ સામે ધન છેડા તરફ આગળ ખસશે જેના લીધે વિદ્યુતનો પ્રવાહ ઝડપથી ધાતુમાંથી પસાર થાય છે અને તેના લીધે જ ધાતુ વિદ્યુતની શું વાહક હોય છે ધાતુઓ ઉષ્માની સુવાહક શા માટે હોય છે તેનું ઉત્તર એ છે કે ધાતુઓમાં ઇલેક્ટ્રોન મુક્ત રીતે સ્થાનાંતરિત થાય છે ધાતુની આસપાસ આ રીતે મુક્ત રીતે ફરી શકે તેવા ઇલેક્ટ્રોન હોય છે જ્યારે ધાતુને ગરમ કરવામાં આવે છે ત્યારે તે વધુ ઝડપથી સ્થાનાંતરિત થાય છે અને ગરમ થયેલા ઇલેક્ટ્રોન ઝડપથી એક સ્થાનેથી બીજા સ્થાને ખસે છે જેના લીધે ધાતુમાં ઉષ્માનું પ્રસરણ ખૂબ જ ઝડપથી થાય છે જેના લીધે ધાતુઓ ઉષ્માની સુવાહક બને છે શું તમે ક્યારેય લોખંડની તકતી કે પથરું ધાતુનો સિક્કો ઓલસાણા ટુકડાને જમીન પર પછાડવાનો પછાડીને તેનો અવાજ સાંભળ્યો છે જો ના તો અત્યારે જ કોશિશ કરો તમને ઉત્પન્ન થયેલા અવાજમાં કોઈ ફેરફાર નોંધાયો તમે ચોક્કસપણે કહી શકશો કે લોખંડનો પતરું સિક્કો અને કોલસાને જમીન પર પછાડવાથી ત્રણેયના અવાજમાં ફેરફાર જણાય છે તમે ક્યારેય મંદિરમાં લાકડાના ગંટ જોયા છે તમે તે માટે કારણ જણાવી શકશો તેનું કારણ એ જ છે કે લાકડાનું ઘંટ હોય તો તે રણકાર ઉત્પન્ન કરતું નથી અને જો ધાતુનો ઘંટ બનાવેલો હોય તો તે રણકાર ઉત્પન્ન કરે છે અને તેથી જ મંદિરોમાં લાકડાના ઘંટ હોતા નથી જે વસ્તુઓ ધાતુની બનેલી છે તેને જોરથી અથાળતા તે રણકાર ઉત્પન્ન કરે છે ધારો કે તમારી પાસે બે એક સરખા દેખાતા બોક્સ છે તેમાંથી એક લાકડાનું છે અને એક પતરાનું છે હવે શું તમે બંને બોક્સને અથડાવીને કહી શકશો કે કયું બોક્સ ધાતુનું છે તો આ બોક્સને અથડાવીને ચકાસતા જે બોક્સ ધાતુનું બનેલું હશે તે રણકાર ઉત્પન્ન કરશે અને જે બોક્સ લાકડાનું બનેલું હશે તે રણકાર ઉત્પન્ન કરશે નહીં તેથી આપણે સ્પષ્ટ રીતે કહી શકીશું કે કયું બોક્સ ધાતુનું બનેલું છે અને કયું બોક્સ લાકડાનું બનેલું છે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી હોવાથી તેમને રણકારયુક્ત એટલે કે સોનોરસ કહે છે ધાતુ સિવાયના પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી હવે ધાતુઓ રણકાર શા માટે ઉત્પન્ન કરે છે શા માટે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતી નથી તો તેની પાછળનું કારણ આપણે જોઈએ ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે કારણ કે તે ખૂબ ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટીને લીધે ધાતુઓમાં ઇલેક્ટ્રોન બંધન મજબૂત હોતા નથી ધાતુઓમાં ખૂબ જ ઓછી ઇલેક્ટ્રોનેગેટિવ હોય છે ઇલેક્ટ્રોનેગેટિવિટીનો મતલબ એ છે કે ધાતુમાં જે આ અણુઓ છે એ ધન અણુઓ છે અને તેની આસપાસ જ્યાં દેખાય છે એ ઇલેક્ટ્રોન છે લાલ રંગના છે તે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન છે અને લીલા રંગના જે છે એ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન છે આ બહારની કક્ષાના ઇલેક્ટ્રોન અને આ અણુઓ વચ્ચેનું જે બંધન હોય છે એ ધાતુઓમાં ઓછી ઇલેક્ટ્રોન નેગેટિવિટીને કારણે તેમની વચ્ચેનું આકર્ષણ વધારે હોતું નથી અને તેને જ ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી નેગેટિવિટી કહે છે જેના કારણે ધાતુ અથડાય છે ત્યારે મુક્ત ઇલેક્ટ્રોન મોટી માત્રામાં સ્થાનાંતર કરે છે જેના કારણે ઉત્પન્ન થતી ગતિ ઉર્જાના લીધે ધાતુમાં કંપન ઉત્પન્ન થાય છે અને આ કંપનને કારણે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે ઉપરની પ્રવૃત્તિ કર્યા પછી આપણે કહી શકીએ કે કેટલાક પદાર્થો સખત ચમકદાર ટીપી શકાય તેવા અને ખેંચી શકાય તેવા અને રણકાર ઉત્પન્ન કરનારા અને ઉષ્મા તથા વિદ્યુતના સુવાહક હોય છે જે પદાર્થો સામાન્ય રીતે આ ગુણધર્મો ધરાવતા હોય છે તેને ધાતુઓ કહેવામાં આવે છે ધાતુઓ સખત પણ ગુણધર્મ ધરાવે છે તે ચમકદાર હોય છે તેને ટીપી શકાય છે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે ધાતુઓને ખેંચીને તેને તાર બનાવી શકાય છે અને ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતના સુવાહક હોય છે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ચાંદી સોનું આ બધા ધાતુઓના ઉદાહરણો છે તેનાથી ઉલટું જે પદાર્થો જેવા કે કોલસો ને સલ્ફર નરમ તથા દેખાવે ઝાંખા હોય છે તેમને હથોડીથી ઠપકારતા તેઓ ભૂકો થાય છે અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી તે વિદ્યુતના અવાહક હોય છે અને તે ઉષ્માના પણ અવાહક હોય છે આવા ગુણધર્મો ધરાવતા હોવાને કારણે તેમને અધાતુ કહેવામાં આવે છે જેમ કે સલ્ફર કાર્બન ઓક્સિજન અને ફોસ્ફરસ અધાતુ છે સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુઓ નરમ તથા ચપ્પાથી કાપી શકાય તેવી હોય છે પારો જેને આપણે અંગ્રેજીમાં મરક્યું કહીએ છીએ એકમાત્ર એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે આ તમામ ધાતુઓ છે પરંતુ તે નરમ છે અને પ્રવાહી સ્વરૂપે પણ છે આથી જ આ ધાતુઓ અપવાદરૂપ છે ચાર પોઈન્ટ બે ધાતુ અને અધાતુના રાસાયણિક ગુણધર્મો આપણે ભાગ બેમાં જોઈશું આભાર